અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તેના તોલમાપ ઉદ્યોગથી વિશ્વભરમાં જાણીતું છે. સાવરકુંડલાની વિધાનસભા બેઠક ઉપરના ધારાસભ્ય વલ્લભભાઈ વગાસિયા છે, જે રાજ્ય સરકારના કૃષિ અને શહેરી આવાસ વિભાગના રાજ્યમંત્રી છે. વીટીવી અભિયાનના એમએલએ નું રિપોર્ટ કાર્ડ બોલે છે, તેમાં તપાસીએ વલ્લભભાઈ વગાસિયાની 4 વર્ષની કામગીરીને. વલ્લભભાઈ વશરામભાઈ વગાસિયા, ઉંમર 62 વર્ષ, અભ્યાસ SYBA, વ્યવસાય LIC એજન્ટ અને ખેતી. હાલ સરકારમાં કૃષિ અને શહેરી આવાસ વિભાગના રાજ્યમંત્રી. વર્ષ 2012માં જાહેર કરેલ મિલકત રૂપિયા 1.13 કરોડ. મૂળ સંઘના એવા વલ્લભભાઈ વગાસિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1984માં કરી હતી. વર્ષ 2012માં તેઓએ પોતાના કોંગી હરીફ પ્રતાપ દુધાતને 2384 મતે હાર આપી હતી. વર્ષ 2012માં વલ્લભભાઈએ પોતાના મતક્ષેત્રના મતદારોને આપ્યા હતા આ વચનો. સાવરકુંડલાને ધૂળમુક્ત કરવું, કાંઠા ઉદ્યોગ માટે GIDCની રચના કરવી, સાવરકુંડલા ફરતે બાયપાસ રોડ બનાવવો. વર્ષ 2012ની ચૂંટણીના વચનો વલ્લભભાઈએ કેટલા પૂરા કર્યા તેમના મુખેથી સાંભળો. અમે ખાલી 2.5 વર્ષની અંદર સાવરકુંડલાને ધૂળ મુક્ત કરી દીધું. ગામની જનતા અને જે પણ અહીંથી પસાર થાય એમના અમને અભિનંદન મળ્યા કે તમે સાવરકુંડલામાં શું જાદુ કર્યું છે. એટલે અમારો પ્રથમ તબક્કો અમે 100% નહીં પણ બગીચા સહિત બનાવીને 150% અમારો જે વચન હતું એ અમે પૂરું કર્યું છે. જે ઇન્ડસ્ટ્રી છે, કાંટા ઉદ્યોગ, એમના માટે GIDCનો આ 3 જ મુદ્દા અમે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તો આ 3 મુદ્દામાં અમે બાયપાસનો પણ મારો મુદ્દો પૂરો થઈ ગયો છે એમ હું કહું તો ખોટું નથી. એટલા માટે કે 32 કરોડ રૂપિયાના ખર્ચે બાયપાસને મંજૂરી મળી ગઈ. અમે જમીન જે જેની સર્વે કરવામાં આવી એ લોકોના વળતર ચૂકવાઈ ગયું અને બાયપાસની એજન્સી પણ ફિક્સ થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન અમારો GIDCનો જે લગભગ અંતિમ તબક્કામાં છે, મંજૂરી તો અમને મોટા ભાગે મળી ગઈ છે પણ જગ્યા માટેનો જે પ્રશ્ન છે એ જુદી જુદી જગ્યાએથી એને સર્વે કરવામાં સરકાર દ્વારા આવે છે. જગ્યા હમણાં જ ક્લિયરિંગ થાય, ઉપલબ્ધ અમારે જોઈએ એટલી જગ્યાની પ્રાપ્તિ થઈ જાય એટલે આ તબક્કો પણ પૂર્ણ થશે અને GIDC પણ સાવરકુંડલાને મળશે. આ છે ધારાસભ્ય વલ્લભભાઈ વગાસિયાના વિકાસના દાવા, પરંતુ આ દાવાઓની સામે શું છે વિકાસની હકીકત? છેલ્લા 4 વર્ષના અનુભવ મુજબ લોકોને આંખેને ઉડીને વળગે એવું કોઈ સિદ્ધિ લાયક કામ ધારાસભ્ય તરફથી થયું નથી. ઉદ્ઘાટનો, ખાતમુહૂર્તો, પ્રેસ નોટમાં ફોટા પ્રેસમાં આપવા, એમાં એમનો ગ્રાફ ઘણો ઊંચો રહ્યો છે. સાવરકુંડલા મૂળ બાયપાસ, GIDC, પાણી અને વીજળીના પ્રશ્નોથી પીડાતું શહેર અને વિધાનસભા વિસ્તાર છે. ધારાસભ્ય તરીકે વલ્લભભાઈ વગાસિયાએ આ મૂળભૂત પ્રશ્નો માટે શું કર્યું જાણીએ સ્થાનિક નાગરિકો પાસેથી. સાવરકુંડલા તાલુકા તથા શહેરના ધારાસભ્ય શ્રી વીવી વગાસિયાએ જે વચનો આપેલ હતા એમાં એ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. એનું કારણ તમને કહું કે પહેલાં તો બાયપાસનો પ્રશ્ન હતો, એ બાયપાસનો પ્રશ્ન પણ અત્યારે ચાલુ કર્યો છે પણ એ જે તે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણે જે તે સમયમાં 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લઈ આવ્યા હતા એટલે એના એ પૈસાથી અત્યારે કામ ચાલુ છે. અત્યારે કુલ ખર્ચ બાયપાસનો 36 કરોડ રૂપિયાનો છે પણ અત્યારે તો એ 20 કરોડ રૂપિયા વડે કામ ચાલુ છે. પછીના 16 કરોડ રૂપિયાનું શું થશે એ તો ઈશ્વર જાણે. 10માંથી 18 સભ્યને એક જ માર્ક મળે એવું છે. વલ્લભભાઈ વગાસિયાએ પોતાના મતક્ષેત્રમાં પ્રાથમિક પ્રશ્નો બાબતે અનેક કાર્યો કર્યા છે તેવું નાગરિકોનું માનવું છે. રસ્તાના કામ કર્યા,
પછી નિશાળીના કામ કર્યા, મેં પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, તળાવડાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા કરીથી ગામના ખેડૂતો રાજી ખુશી થઈ ગયા છે. વીવી સાહેબને તમે 10 માંથી કેટલા માર્ક આપશો? 10 માંથી 10 માર્ક આપીશ ને વીવીનું કામ બહુ સારું છે. વલ્લભભાઈ વગાસિયાના સ્થાનિક વિકાસ બાબતે નાગરિકો પૂરા માર્ક આપે છે. અમારા ગામમાં ધારાસભ્ય વિવિ છે અને કામ બહુ સારું કર્યું અને અમને સંતોષ થયો અને ઘણો આનંદ. 10 માંથી 10. સ્થાનિક વિસ્તાર વિકાસ માટે વલ્લભભાઈ વગાસિયા છેલ્લા 4 વર્ષમાં કુલ 4.40 કરોડની ગ્રાન્ટ વાપરી છે. સ્થાનિક સ્તરે ધારાસભ્ય તરીકે વલ્લભભાઈ વગાસિયાને સ્થાનિક નાગરિકો તેમને 10 માર્ક્સમાંથી 7 માર્ક્સ આપે છે. માર્ક્સ 10 માંથી 7. હાલ તો પોતાના વિકાસ કાર્યોના કારણે વલ્લભભાઈ વગાસિયાની ધારાસભ્ય તરીકે સારી ઓળખ છે, પરંતુ જીઆઈડીસીના પ્રશ્ને જો કંઈક નક્કર નહીં થાય તો તેમને સ્થાનિક સ્તરેથી પડકારો મળી શકશે. અમરેલીથી કેતન બગડા અને અમદાવાદથી પરેશ દવે, બીજી ન્યૂઝ.